More updates, subscribe to Chokkas Official. Press the bell icon to never miss an update. Dream girl kevi hoy chhi. Means my dream girl are like me, beautiful as like me and understanding होनी चाहिए, pretty भी होनी चाहिए, मतलब सब कुछ समझना आना चाहिए मेरे, मतलब mom dad को ठीक से रखे, understanding और mature दोनों होनी चाहिए बस. Like me जैसे की तू like मतलब मेरे जैसी. Beautiful and pretty. मतलब I am cute. You are cute. જે સમજી શકે આપણને, મને સમજી શકે, મારી ફેમિલી ને સમજી શકે, અને લુક વાઇઝ નહીં હોય તો ચાલશે પણ નેચર વાઇઝ સારો હોવો જોઈએ. અને લુક વાઇઝ કોઈક તો આઈડલ હશે ને કે આના જેવો હોવો જોઈએ, કોઈ હીરો, કોઈ સેલિબ્રિટી, કોઈ ફિલ્મ સ્ટાર? ના, નોર્મલ નોર્મલ. એ ફર્સ્ટ જોતા ગમી જાય, ગમી જાય. આપણે કપડાં લેવા જોઈએ, એક વારમાં ગમી ગયું તો લઈ લેવા, લઈ લેવાનું, એવું જોઈએ. સાચી. અને ક્વોલિટી શું હોય? ક્વોલિટીઝ બસ એ જ, અન્ડરસ્ટેન્ડિંગ નેચર હોવો જોઈએ, અને મેઇન પોઈન્ટ તો ટ્રસ્ટ. ટ્રસ્ટ મોસ્ટ ટ્રસ્ટેબલ પર્સન હોવો જોઈએ. મોસ્ટ ટ્રસ્ટેબલ, મોસ્ટ ટ્રસ્ટેબલ પર્સનનો તમને એપોર્ટ મળ્યો હોય તો આ મેડમ તમારા માટે છે. શું રીઝન્સ હોય છે મેઇનલી ચીટ કરવાના, જો છોકરો ચીટ કરે કે છોકરી ચીટ કરે? વેલ એક્ચ્યુઅલી તો બાય ચાન્સ લવ લવ ના હોય ને તો પછી ચીટ થાય જ તે. એમાં ત્યાં ચીટ થાય, બીકોઝ સમટાઈમ્સ અટ્રેક્શન જ હોય ખાલી. અને એ બધા અત્યારની જનરેશન અમારી એવી જ છે કે અટ્રેક્શન, અમારી જનરેશન એવી જ છે કે અટ્રેક્શનને બધા લવ સમજી શકે છે, અને ચીટ થાય છે. પછી બીજી છોકરી સારી મળે તો એમાં પડે, છોકરી અને અટ્રેક્શન થાય તો ત્યાં હોય જાય, એવું બધું ચાલે છે. બધું તમે ચીટ કરી છો કોઈને? ના ના, એક્ચ્યુઅલી મારી કોઈ ગર્લફ્રેન્ડ બી નથી બનાવતી. નહીં, બ્રેકઅપ થયા પછી દેવદાસ બની જાય છે કે મારે કઈ, લાઈક કબીર સિંહ હે, તો એમના માટે આઈ મીન શું કહેવું છે? શું હોય છે બ્રેકઅપ પછી છોકરા? મને ખબર નથી એટલા માટે હું તમને પૂછું છું. મને બી કોઈ એક્સપિરિયન્સ નથી, બટ જનરલ બધા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સને જોઈને થોડાક દિવસ થાય એવું, કેમ દુખડા રોવે દેવદાસ જેમ બને. પણ એક ટાઈમ એવો આવી જાય ને કે ટાઈમ બધી દવા છે, એમ નથી કહેતા, એક ટાઈમ એવો આવી જાય ને પછી ભૂલાઈ જાય ને પછી આગળ વધી જાય, લેટ ગો કરવું જ પડે બધું. સમય હર જખમ કો ક્યા કરતા, સમય હર જખમ કા મરમ હોતા હૈ. ઓકે, આપકા ક્યા કહેના હૈ લિવિંગ રિલેશનશિપ કે બારે? લિવિંગ રિલેશનશિપ અગર એક એક્સપિરિયન્સ હોતા હૈ જિસમે કે દો લોગો કો એક દૂસરે કો અન્ડરસ્ટેન્ડ કરને મે હેલ્પ હોતા હૈ, ઓર અગર લિવ ઇન રિલેશનશિપ હોતા હૈ તો એક વે મે એસા ભી હો જાતા હૈ કે ડાયવોર્સ કમ હો જાતે હૈ, બિકોઝ એક દૂસરે કો અચ્છે સે અન્ડરસ્ટેન્ડ પહેલે હી કર લેતે હૈ તો ઇતની ડાયવોર્સ કી બહોત કમ પ્રોબ્લમ આતી હૈ. તો યે એક ઇસકા એડવાન્ટેજ હૈ, બટ દેર આર ઓલ્સો મેની ડિસએડવાન્ટેજીસ. બટ એક લિમિટ હોતી હૈ, અગર યુ આર વિદ ઇન લિમિટ તો આપકે રિલેશનશિપ બહોત અચ્છા હોગા ઓર ડાયવોર્સ નહીં હોગા. બ્રેકઅપ શબ્દ નોર્મલ આપણે સંભળા હૈ તો એની પાછળ શું શું બીજું જોડાયેલું હોય? સેડનેસ, એકબીજા પ્રત્યે પ્રેમ લાગણી હતી એ તૂટી ગઈ. ઓકે, એને આપણે બ્રેકઅપ કહીએ છીએ અત્યારની ભાષામાં, લોકો એને બ્રેકઅપ કહે છે. બે માણસ વચ્ચે એમ એ થઈ જાય બ્રેકઅપ, એટલે કોઈ બહુ વાતચીત ના થાય ફરીથી. વોટ્સએપ ઇન્સ્ટાનો જમાનો ચાલે છે, સ્ટેટસ મૂકશે, લોકોને બતાવશે કે ભાઈ બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થવાના કારણો શું હોય? બે જણ ભેગા ના રહી શકે ત્યારે બ્રેકઅપ થતું હોય છે, એકબીજાની વાત પર આમ અગ્રી ના કરી શકે ત્યારે થતું હોય જનરલી. અને બ્રેકઅપ થઈ જાય એના પછી લોકોએ શું કરવું જોઈએ? મોજ મજા, જલસા કરો, ફ્રીડમ મળી જાય. જલસા કરો, ફ્રીડમ મળી જાય, એટલે બ્રેકઅપ પાર્ટી કરવી જોઈએ. કરવી જ જોઈએ ને યાર, ભાઈબંધોને બોલાવો, રેસ્ટોરન્ટમાં જાઓ, મજા કરો. અને કેટલા વખત, કેટલો વખત સમય લાગે છે લોકોને એ વસ્તુને ભૂલતા? આમ જનરલી જો ભૂલવા માટે હું તો એક સેકન્ડમાં ભૂલી જાઉં એવો છું, પણ ડિપેન્ડ કરે છે લોકો પર. તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારી તમારી લાઈફ ત્યાં જ રાખવી છે કે જીવનમાં તમારે કંઈક મોટું કરવું. ગુજરાતી છોકરા પસંદ છે કે આઉટ ઓફ સ્ટેટના છોકરા પસંદ છે? ગુજરાતી. ઓકે, કેમ ગુજરાતી? બસ એ વધારે સ્વીટ હોય છે એટલે. અચ્છા, ઓકે. અને બીજું સ્વીટ હોય છે, ઓકે, પણ બીજી શું ક્વોલિટી છે કે જે ગુજરાતી છોકરાઓમાં અને આઉટ ઓફ સ્ટેટના છોકરાઓમાં ડિફરન્ટ હોય? ગુજરાતી છોકરાઓ વધારે લોયલ હોય છે મારા હિસાબે. ઓકે, સો તમે હું માનો છો કે ગુજરાતી છોકરાઓ લોયલ હોય છે, તો પછી બ્રેકઅપ કેમ થાય છે? થતા હશે, પણ જે લોકોની સામે પણ લોયલ્ટી જોતી હોય ને એટલી એમને નહીં મળતી હોય. આઉટ ઓફ સ્ટેટ. ક્યું આઉટ ઓફ સ્ટેટ? ક્યુકે મુજે ગુજરાતી લોગ
नहीं पसंद, वो मीठा खाते हैं और वैसा सब इसलिए। ओह तो मीठा खाते हैं इसलिए आपको गुजराती लोग नहीं पसंद है? नहीं, लेकिन ऐसा होता है कि हम गुजराती को तो तीखा बहुत ज्यादा पसंद है। बहुत कम। अच्छा ओके, तो आपको किस स्टेट के लड़के ज्यादा पसंद है? पंजाबी, मराठी? पंजाबी। पंजाबी ओके, तो ऐसी क्या बात है जो पंजाबी में है और गुजराती में नहीं? उनका लुक अच्छा आता है, वो लव में बहुत लॉयल होते हैं। अच्छा, तो गुजराती लड़के अच्छे नहीं लगते? नहीं, गुजराती भी हैंडसम ही होते हैं। नहीं होते बैठा हो बाजू में कोई कपल होय अने तमे जे कही रहा छे रीते एन्जॉय थतो होय। अरे घना अवाज भी अमे सांभळ्या डांसिंग कर जोयो ने ओलू पिक्चर आपणे आमिर खान नु कयुं? હા એમાં જોઈ ને ડાન્સિંગ એવી મેં ઘણું બધું જોયેલું છે। અરે બહુ થાય છે, એવું જ થાય છે। અરે હદ પાર વગર રિવરફ્રન્ટ ઉપર તો બહુ એ જ પ્રમાણે આવે, મોટી ઉપર ના હોય તો વોકિંગ કરવા આવે, પછી અમુક 18 વર્ષ હોય 25 વર્ષ હોય તો એન્જોયમેન્ટ હોય, ધારો કે આ છે બધા કપલિયા કપલિયા શું કરે આવીને? કાંઈ નહીં, બસ હોશ પૂરી કરે, બીજું કાંઈ નહીં। બીજું કઈ નહીં।